बाते मुनि धर ना जोने फूफटी बने यदि दारूड़ी दारूड़ी गोठा खाय खाय बने ये तो येरू हे येरू दसी अल उतरी जा सरे वीर આપણે એ કામ નથી. આમ તો પહેલી શોખવટ કરી દઉં કે ડાયરા નો માણસ છો અને આપણે એક કહેવત છે કે નિફ્ટી માં સિફ્ટી નો નખાય. પણ અર્જુનભાઈ આહીર જગા મામા લાઠી ગામ સોલંકી પરિવાર, પણ કોઈ એક પરિવાર જયારે આયોજન કરતું હોય ત્યારે એમાં 18-18 વરણ આવે છે. એટલે એક વખત આ બધા ગંધર્વો છે અર્જુનભાઈ થી માંડી જગાઓમાંથી માંડી હમીરમામાંથી માંડી કેના નામ લઉં કેના બાકે અને કોડીનારના આ લોક ડાયરાનું સાઉન્ડ છે. ઘણી વખત મેં એની ભેગું ડાયરામાં કામ કર્યું માટે આ બધા લોકોને એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લો. આપણે બધાને યાદ કર્યા પણ આપણી બાજુમાં 2-3 કિલોમીટર ઉપર જ આ લાટીનો દરિયો ટોપીએ એટલે આ ભગવાન સોમૈયો સોમનાથ દાદો બેઠો. પણ એકાદી બે કડી એની બોલી અને છેલ્લે બે સપા ખરા સારણી સાહિત્યમાં કેમ બોલાતા હોય સપા ખરા. અત્યારે 2-3 લાખે ભીગ્યા તો અમારા 5,000 માં પોહાય. પણ એક આજો સારા સાસીદા છે એટલે ભગવાન શંકરને બે લીટીમાં યાદ કરવું. પણ શિવ તાંડવમાં હું કે ઉસ્તાદ
ખાસ આ ભાઈબંધો માટે કઈક આવું હોય તો પાલન પોષણ કરે કુળદેવી, પણ જયારે પ્રાણ પ્રતિષ્ઠા ફરે છે ને થાય છે ને ત્યારે એના એ કુળ વાળાને એક વખત જિંદગીમાં મૂકો મળે કે માતાજીને કેવડી ઉજળી કરવી. અને સોલંકી પરિવારે ખરેખર બહુ સાર્થક કામ કર્યું. પણ સારણી સાહિત્યના મને જે કાંઈ બે આવડે, હું જે ડાયરામાં બોલું છું મારા લોક સાહિત્યમાં, એકાદા સપાકરામાં લડાવું આગળનો રાઉન્ડ જગાવું મને આપું, પણ હું કે હું તો અહીંયા સાંભળવા આવ્યો હતો. અર્જુનભાઈ મારા પરમ મિત્ર છે, અહીંથી ફોન આવ્યો, પણ અર્જુનભાઈની અને મારે બહુ લગાવ છે અગાઉના પ્રોગ્રામ અમારા, પણ બે શબ્દમાં મારે સપાકરાનો ટ્રેક દેવો હોય તો બે બે લીટીમાં હું કે સાંધા તોડિયા માંજરા વાળા હાકડે થી બાપ સુત બાપ બોલ ગામ રામ થી હાક બાપ તે તો સુત ધમ ધમ ઝાડા બચુત પ્રણામ ઝાડ સુત આસમાન કરતા ફૂટ જમીન લાગ ભાઈ
જેની નીતિમાં તો સોલંકી પરિવાર એક નહીં પણ આખી લાઠી ગામ માથે માં ભગવતી ભેળિયાવાળી ગાયને આશીર્વાદ ભરાવે દ્વારકાનો જે બાવનભાઈની ધ્રજાવાળો છે એ ગાયને આશીર્વાદ આપે પણ છેલ્લા સભા ખરાબમાં મારે કહેવું તો કેવા આશીર્વાદ સીધા બાપુ ભાલો કે મારી મનપસંદ એક લીટીમાં હું ચાલી તરીકે મા સરવાળીની આરાધના એમને કરી લઉં કે મા કેવી છે વાસરા બાપાની જગાઓમાં એ વાત કરી પણ વસરાજ વસરાજ છે સારણને એ લોકો એ માટે પૂજે આ ગામમાં ધાનબાઈમાં પણ છે સારણોને એ માટે પૂજે કે ખોટા માય કાંગના વખાણ સારણો એ કર્યા ને જો વખાણ કરે તો એ સમજી લીજો સારણ લે કોકના પાયામાં હોય ને એને સારણે બિરદાવ્યા પણ મારે બે લીટીમાં ખાલી સોરવાડી માનું કેવું હોય તો મામાએ યાદ કરી કે ગાવા ગાવા મારે મારી સોરવા મારો આ વિષય નથી હું ખાલી સાંભળવા આવ્યો હતો આનો આમંત્રણ છે આ બધા ગંધર્વો છે આ બધા દેવલોકના છે જે આપણને બધા મજા કરાવે મારો બાપ આ બધાને તાળીઓના ગડગડાટથી વધાવો આ તો પરંપરા છે એટલે આવીએ ને આ તો મોહનનું ગામ છે ઓમ તત્સત જય માતાજી શબ્દો ના એસી માળા મારી આયા પુરા થયા એમના તરફથી 600 રૂપિયા આ ભાઈ પિનલબેન સાતરોડિયા એમના તરફથી 100 રૂપિયા અને અમારે ગૌશાળાના પ્રમુખ વિહાનભાઈ હવે એકવાર જોરદાર તાળીથી વધાવો ગૌશાળાના પ્રમુખ વિહાનભાઈ તરફથી ગૌ માતાની ભેટમાં 1000 અને 1 રૂપિયાનું દાન આવે છે વાહ ધન્યવાદ ધન્યવાદ જોકે ખરેખર જેમ આપણા ભાણેજે ગઢવીએ કીધું ને જોકે ભગવાન ભાણેજ દ્વારકાધીશની કૃપા કહેવાય હા ખરેખર આપણા ઉપર ભગવાનની ઈષ્ટદેવની કૃપા કહેવાય કે આપણે આવા ઉજળા કુળમાં આપણે જન્મ આપ્યો ભાઈ હા એમને ઇતિહાસ નો ગવાય અને આ તો છે ને આપણા માટે કંઈ નથી રૂપિયા તો આપણા માટે સામાન્ય છે ભણે જ અમે તો દીકરાના દાન દઈ દીધા ને એ આ હીરો છે યો જરૂર પડે ને તો હગા દીકરાને કાપીને દઈ દઈ હે કે ઝૂંપડામાં મેં ન કીધું ઝૂંપડામાં જીવીએ સિથરિયા ચીર પહેરીએ પણ ઝૂકીને ન જીવીએ જાજા વેરી જોઈને અહીં પામે ની હાર લડવામાં પાછા ન અટે આહિર કરાય ધાર મુક્તિ જૂઠું બોલે નહીં નિર્ખે ની પર નાર રાજા નું પણ રક્ષણ કરે ઈ છે આહિર નાય ધાર હા એવો જો કે આજ તો આ ડાયરો મળ્યો છે અને આ ધન્યવાદને પાત્ર છે લાટી ગામ હવે બંને માતાજીને વિનંતી કરીએ કે અમારા મઢોલીમાં કુંકું પગલા પાડો ભગવતી ચોરવાળી માતાજીની કૃપા છે માં ચામુંડાની કૃપા છે માં મોમાઈની કૃપા છે માં પીઠળની કૃપા છે એવા અમારી મંદિરના કલાકાર એમની કલા બતાવે તો પેલા તો આને ગોરો ન કહેવાય ગોરો તો પાણી અરે મૂકીએ નહીં કહેવાય પણ આજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને એમાં તમે માં ભગવતીનું આખું મંદિર બનાવ્યું ને
ગમે મંદિર મિત્રો તમે બનાવો ને એનું શિખર પરિપૂર્ણ થઈ જાય મંદિરનું, પછી એના ઉપર જે મીંડું છોડાવો, પછી રામ મંદિર હોય ગમે મંદિર હોય એના ઉપર જે મીંડું છોડાવો ને ગોળ હોય, એ માં શક્તિનું પ્રતીક છે, માના ગરબાનું પ્રતીક છે. અને જેના જેના મિત્રો મિત્રો ઇતિહાસમાં નામ ઉજળ્યા ને એની આરે નારી શક્તિ છે. બાવા બધા થઈ ગયા પણ જેના ભેગી ત્રી શક્તિ છે ને એના જ ઇતિહાસમાં નામ અમર્યા, ફકડ ના ક્યાંય નથી. એ તો ખૂન કરીને બાવા થયા હોય, લે બચ્ચા દૂધ ગરમ કરકે લાવો તો આપણે ગરમ કરીને કહી ધક્કા હે ઠારી પીને તારા બાપ નું શું જાય. પણ જેના ઉપર માં ભગવતી ની કૃપા છે એ માં જગદંબા નું બાનું લઈ અમારી મંડળી ના કલાકાર એમની કલા બતાવે. હા હવે હોય આવો કે આ નહીં આવે ત્યાં કા. હા ભાઈ ધન્યવાદ, એક વાર તાળી પાડો, 300 રૂપિયા મારા નામના બોલાવ્યા એમને. હા જગાભાઈ ટિકર વાળા મારા નામના બોલાવ્યા, એક વાર જોરદાર તાળી જોતા હોય 300 રૂપિયા ભાઈ લઈ ગયા મને કે તમારા નામના બોલી ના ખાલી. પણ જેના ઉપર મિત્રો માં ભગવતની કૃપા છે એવા અમારી મંડળીના કલાકાર એમની કલા બતાવે. તો તમે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર બનાવ્યું પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર માતાજીની મંદિર બને ને એનું મંદિર બની જાય પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે ને માતાજી તય એમાં વાસ થાય, એમાં માતાજીનો ગરબો શિર ઉપર પધરાવ હોય તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, અને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે ને તો અમારે તંદી રોકાવવું પડે અમને પોહાય નહીં. એટલે જે જેના કુળદેવીને માનતા ફટાફટ, આપણે બે ગરબા છે એટલે એક ગરબાના 51 બોલ 4 રૂપિયાનો 1 બોલ, બે ગરબાના 202 બોલ, એટલે બધા ફટાફટ એક એક ફોડી નોટ થી આ જે પૈસા છે ને ગૌશાળામાં જ રહ્યો ભાઈ. પણ અમારો નિયમ હોય કે એવી મોટી કલાકારને કલા આપી છે તો એ નિમિત્તનો થોડો ગૌશાળાનો ફાળો થાય, એટલે ફટાફટ જેને જેને માતાજી પર શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એ ફટાફટ 100 રૂપિયાનો 1 બોલ, એવા 101 બોલ થઈ જાય એટલે આપણે ગરબાના કાર્યક્રમની શરૂઆત થઈ જાય. કેટલા છે? હા 10 બોલ અમારે આ યુવા ગ્રુપ અહીં જે બેઠા છે એમના તરફથી 10 બોલ મિત્રો, એક વાર જોરદાર તાળી. હા ફટાફટ એક એક બોલ બોલવા જ મંડો બધાય. હા હાલો 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 છોકરાઓ ત્યાર થઈ જાઓ, ક્યાં મનસુખભાઈ બટુકભાઈ બંને ગોપીઓ આવો જરી બોલ ઉઘરાવા. મનસુખભાઈ રમરેજી હાલો 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 પ્રમુખ સાહેબ નો ટાઈમ હોય તો 51 કરી નાખ્યો, ટાઈમ 51 રાખો. હા લાગત ગ્રુપ તો આવી ગયું, બાકી બધે લાગત એક ઘોડી લઈ ગયો ને આ સેલું દાન છે ગૌ માતાનું. હજી સુધી માં ક્યાંય બોલ પૂરા નથી એવું થયું નથી, ફટાકો રાખો ને એટલા જણા દો આવ્યા ત્યાંથી આવ્યા એ તો એને કીધું તને એ એક જ ખૂણો ગમે આ બધા એમ નહીં જગા એવા બે દાંતા ગોટલે ને એટલે 51 થઈ જાય આગળ થઈ જાય નથી. હા ભાઈ બીજા બે બોલ આ બાજુથી અમારે યુવક ભાઈ મનસુખભાઈ એ વાહ ઉભો થઈ જવાય ફટાફટ. 5 બોલ આપી હતા 5 આપો, એ હોય 1 આપી હતા 1 આપો, એક એક બોલ માં 100 રૂપિયા એમ કઈ ઓછું નહીં થઈ જાય. એક બોલ રામ ભરો છે હાલો. માં 14 ઘટે હો 15 ઘટે 15 5 ના 3 દાતા થઈ જાવ ભાઈ. જો વાહ વાહ જાઓ વાહ બરકે હા જાઓ આગળ 51 તો કરી લઈ જાજા નહીં તો મનચો કાય છે તું બોલો ધોરી દાઢી વાળો છે ને જફા વાળો આ ખોરામ બે જા 500 રૂપિયા દેહેજા બેહાડી 5 બોલ આપશે ખાલી. આમ જો જગદીશભાઈ ઓલી બાજુથી રામ ભરોસે 6 બોલ એક વાર જોરદાર ચાલી રામ ભરોસે 6 બોલ Yeah.
आ पांच बोल हमारे आ बाजू थी हमारी गोपी ने फोटो पड़वाना अने आम जो हवे चार बोल घटे ई બીજા પાંચ જો માથે વતાવ હવે તારે થઈગલો થઈ જાય ઓલા લાલ ટીશર્ટ વાળો બાકી છે ભૂર્યો એકો વાળો આ લાવો બીજા પાંચ બોલ ભાઈ એવા છે વા ધન્યવાદ હાલે ભાઈ બોલ થઈ ગયું પાંચ બોલ ધન્યવાદ હવે ભાઈ જે સ્વયંસેવકો છે ફટાફટ આવી જાઓ જો ગણોન તો સાક્ષાત માતાજીનો ગરબો છે જે કોઈ ભાઈઓ હો રૂપિયા ના આપી શકા હોય તો બધાને લાભ લેવા માટે ખાલી એક એક દસની નોટ ગરબાની અંદર બોરી અને માતાજીનો ગરબો વધાવવા માટે આવજો અને ખાસ ગરબો વધાવવા આવો ને બૂટ સંપલ પહેરાવો ને તો કાઢી નાખજો કારણ કે આ મા જગદંબાનો ગરબો છે અને આ બાજુ ગરબો આવે એટલે મારી માતાઓ બહેનોને ગરબો વધાવવો હોય કોઈને તો દસ રૂપિયા ખાલી દસ રૂપિયાની નોટ પાણી ની અંદર બોરી અને ગરબા ની અંદર પધરાવાની છે દસ રૂપિયામાં ક્યાંય વ્યવહાર નહીં અટકી જાય એક પાન માવો ખાતા હોય તો એક માવો ઓછો ખાજો બીડી પીતા હોય તો બે બીડી ઓછી પીજો પણ સાક્ષાત મા જગદંબા નો ગરબો છે એવું માની અને તમામ ભાઈઓ બહેનો ખાલી એક એક દસ ની નોટ વધાવ આવજો પેલા સા પીજો જે બોલાવો થાય પીલી લીધી પીલી હા તો જે चोरवाड़ी माताजी ना छोरुड़ा आज जारे अहिया एमने साद करता होय माने त्यारे मां आवती होय પણ કેવી અરજી કરાય માતાજીને કેવી વિનંતી કરાય માડિયાર દારે સુણીને હે વેલિયા આવજે આજ માડિયાર જુરે સુણીને હે માડી ભાસે રે વાદળીએ એ કાળો ભેડિયો માડી ભાસે રે વાદળીએ એ જગદંબા તારો ભેડિયો અને બીજો માતાજીને એક અરજી કરો ને સાહેબ પણ એ તો સાહેબ એમને અંતરથી ઓળખી લે છે એટલા માટે